નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી આપેલ બે વિદ્યુત કોષો છે એના EMFની સરખામણી કરવો એ પ્રકારનો તમને પ્રેક્ટિકલ પૂછવામાં આવે એના વિશે માહિતી આપશું. તો શરૂઆત કરીએ. બે કોષ, બે સેલ છે, બેટરી. બે સેલ ક્યાં ક્યાં છે? તો કે એક જે છે એ લેક્લાન્સે સેલ છે અને એક ડેનિયલ છે. તો લેક્લાન્સે જે છે એમાં આવું એક ગ્લાસનું બીકર હશે અને એક જે છે આવી એક કાર્બનનો ઇલેક્ટ્રોડ હશે જેમાં મેંગેનીઝ ડાયોક્સાઇડની લુગદી ભરેલી હશે અને ચારકોલની એક લુગદી આની અંદર ભરેલી હશે. ત્યારબાદ અહીંયા આ જે બીકર જે છે એમાં NH4Cl, આ NH4Cl છે. NH4Clનો પાવડર જે છે એ નાખી અને એનો અમુક પ્રમાણમાં આ પાવડર NH4Cl પાવડર સ્વરૂપે હોય છે. આની અંદર પાણી ભરેલું છે. પાણીની અંદર હું NH4Clનો પાવડર જે છે એ અમુક માત્રામાં નાખીશ અને આ રીતે આ NH4Clનું દ્રાવણ બન્યું. હવે આ એક ઝીંક છે, ઝીંકનો રોડ, ઝીંકનો સળિયો છે. આ ઝીંકનો સળિયો નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે કામ કરશે. આ જે કાર્બનનો રોડ આની અંદર છે આ જે છે એ પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે, પોઝિટિવ ધ્રુવ અને આ નેગેટિવ ધ્રુવ તરીકે કામ કરશે. તો આ જે છે એને વચ્ચે મૂકી દઈશ અને આ ઝીંકનો ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડને આપણે કોઈ એક વાયર સાથે કનેક્ટ કરીને જ મૂકશું. આ વાયર જે છે નેગેટિવ તરીકે યુઝ કરવો છે. તો આ ઝીંક આયન, તો આ તૈયાર થઈ ગયો આપણો લેક્લાન્સે સેલ. હવે વાત કરીએ ડેનિયલ સેલની. ડેનિયલ સેલની વાત કરીએ તો આ ડેનિયલ સેલ છે. ડેનિયલ સેલમાં આ એક કોપરનું પાત્ર આપેલું હોય છે. આ કોપરનું પાત્ર છે અને આ એક ચિનાઈ માટીનો એક પાત્ર છે અને એક ઝીંકનો સળિયો છે. તો અહીંયા આની અંદર તમારે કોપર સલ્ફેટનો પાવડર જે છે આવા કલરનો હોય છે. કોપર સલ્ફેટનો પાવડર, આ કોપર સલ્ફેટનો પાવડર જે છે એ એડ કરી અને કોપર સલ્ફેટનું એક દ્રાવણ બનાવેલું છે. આ કોપર સલ્ફેટનું પાણીમાં, નિસ્યંદિત પાણીમાં દ્રાવણ બનાવી અને આ કોપર સલ્ફેટના પાત્રમાં જે છે એ પાણી એડ કરવામાં આવે છે અમુક માત્રામાં. હવે આ જે છે એની આ ચિનાઈ માટીનું જે પાત્ર છે એને વચ્ચે રાખવામાં આવે છે અને એમાં આ મંદ H2SO4 જે છે એ એડ કરવાનું છે આ પાત્રની અંદર. ત્યારબાદ આ જે રોડ જે છે, હજુ થોડું વધુ પ્રમાણમાં એડ કરું છું. આ જે રોડ જે છે એની સાથે વાયર કનેક્ટ કરી, આ ઝીંકનો સળિયો છે, ઝીંકના સળિયા સાથે વાયર કનેક્ટ કરીને રાખું છું. આને વચ્ચે રાખશું અને પોઝિટિવ જે છે આ કોપરનું જે પાત્ર જે છે એની સાથે એક વાયર કનેક્ટ કરવામાં આવે તો એ પોઝિટિવ ઇલેક્ટ્રોડ આપણો થશે. આ ધન આયન થયો અને આ ઋણ આયન. તો આ પ્રકારના બે સેલ તમને એક્ઝામમાં આપેલા હશે. એ સિવાય જો આવો પણ સેલ આપી શકે, આ ડ્રાય સેલ છે, સૂકો કોષ જેને કહેવાય છે. સૂકો કોષમાં વચ્ચેનો જે છે એ પ્લસ છે અને આ જે છે એ માઇનસ છે. આ કોષ પણ આપી શકે. હવે આવા બે સેલ હશે. એક બહારથી જે વોલ્ટેજ આપવાના છે એટલા માટે બહારથી વોલ્ટેજ આપવા માટે બેટરી એલિમિનેટર હશે. આ બેટરી એલિમિનેટર છે. તો આ પ્રકારનો જોઈએ તો બે બેટરી આ જેના EMFની સરખામણી કરવાની છે એ સૂકો કોષ અથવા આમાંથી આ બંને હોય અથવા આમાંથી એક અને સૂકો કોષ પણ હોઈ શકે. તો હવે બે કોષ તમને આપેલા હશે જેના EMFની સરખામણી કરવાની છે તે, અને આ એક બાહ્ય બેટરી છે. બાહ્ય બેટરીના વોલ્ટેજ જે છે આના કરતાં વધારે રાખવાના હોય છે. તો હવે શરૂઆતમાં તમારે શું કરવાનું છે? તો અવલોકનો નોંધવા માટે આના બે પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજ માપવાના છે. આના બે પોઈન્ટ વચ્ચેના એટલે કે પ્લસ અને માઇનસ વચ્ચેના વોલ્ટેજ કેટલા મળે છે, મલ્ટીમીટર આપવામાં આવે અથવા વોલ્ટમીટર આપવામાં આવે તો વોલ્ટમીટર સાથે કનેક્ટ કરી અને જે વોલ્ટેજ માપશો એ ટર્મિનલ વોલ્ટેજ મળશે. અહીંયા બે પોઈન્ટ વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ મળશે અને આ જે બાહ્ય બેટરી આપણે આપીએ છીએ
ઇનપુટ આપીએ છીએ એ ઇનપુટ માટેના વોલ્ટેજ જે છે એ મેજર કરવાના હોય છે, એ તમારે વોલ્ટમીટરથી મેજર કરવાના હોય છે. ત્યારબાદ આ પોટેન્શિયોમીટરનું સાધન છે. હવે આપણે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરશું અને પછી કઈ રીતે જોડાણ કરવું અને કઈ રીતે એક્સપેરિમેન્ટ કરવી એની વાત કરીએ.